ભાવનગર શહેરમાં ઋષિરાજ નગર ખાતે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોથી યાત્રા પણ કાઢવામાં આવી હતી. ભાવનગર શહેરના ઋષિરાજ નગર વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોથી યાત્રા પણ કાઢવામાં આવી. વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ જાનીએ બિરાજમાન થઈને સંગીતમય કથાનું રસપાન કરાવ્યું. મહારાજા દ્વારકાધીશનો જય હો. હા, ક્યા હુઆ? અરે મોટા ભાઈ દ્વારકાધીશ આપણી સુભદ્રાનું અપહરણ કરીને પેલો સંન્યાસી ભાગ્યો. સંન્યાસી? બળરામે કહ્યું ચાલો 56 કોટી યાદવોને આજ્ઞા આપી દો, સૈન લઈ લો નારાયણી સેના, અને આજ બતાવી દઈએ એ સંન્યાસીને કે આપણી બેનને ઉપાડીને જવાનો શું ફાયદો. કૃષ્ણ ઉભો થા જલ્દી. કૃષ્ણ એ કહ્યું મોટા ભાઈ બળદેવ એ સંન્યાસી આપણી બેનને લઈને ભાગ્યો. કે આ દૂતો એ કહ્યું, દૂતોને કહ્યું અહીં આવો. કઈ રીતનો બનાવ બહેનો જરા બતાવો. કીધું અથવા તો એને પોતાને દબાવી તેડીને અને રથમાં બેસાડી દીધી. બોલા એ કહ્યું નહીં એમ નતું. તો આપણી બેન રથ આપતી હતી કૃષ્ણનો. કૃષ્ણનો રથ મારો? હા. અને સંન્યાસી જતા થાય નથી એને બોલાવ્યા રથમાં બેસાયેલા હાથ પકડી અને પછી આપણી બેને રથ ચલાવ્યો. મોટા ભાઈ કાંઈ સમજાય છે? એટલે શું સમજવાનું હોય એમાં? સંન્યાસી એ બેનનું અપહરણ નથી કર્યું, બેને સંન્યાસીનું અપહરણ કર્યું છે. બળરામે કહ્યું એવું છે? મોટા ભાઈ હવે જવું હોય તો આપણે કેવળ સુભદ્રાને પૂછવું પડે, ભાઈ આવું તે કર્યું કે તને પરાણે લઈ જાય. જો યદી સંન્યાસી એ બળજબરી કરી હોય તો નારાયણ સેનાની જરૂર નથી, હું મારા તીરબાણ લઈને જઈશ અને એકલો એની સામે યુદ્ધ કરીશ.